વંદે માત્ર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું એસે એટલે કે નિબંધ માય સ્કૂલ મારી શાળા વિદ્યાર્થી મિત્રો આપણને અહીં મુદ્દાઓને આધારે નિબંધ લખવાનો રહેશે તો નીચે આપેલ મુદ્દાને આધારે નિબંધ લખો તો પહેલાં તો આપણે મુદ્દાનો અભ્યાસ કરીશું સ્કૂલ નેમ એટલે કે શાળાનું નામ બિગ સ્કૂલ એટલે કે મોટી સ્કૂલ હાઉ મેની ફ્લોર્સ કેટલા માળની છે સ્કૂલ હાઉ મેની ક્લાસરૂમ વર્ગખંડ કેટલા છે હાઉ મેની સ્ટુડન્ટ્સ વિદ્યાર્થીઓ કેટલા અભ્યાસ કરે છે હાઉ મેની ટીચર્સ શિક્ષકો કેટલા છે લાઇબ્રેરી પ્લેગ્રાઉન્ડ એન્ડ સેલિબ્રેટિંગ સેલિબ્રેટિંગ મેની ફેસ્ટિવલ્સ એટલે કે ઘણા બધા તહેવારોની ઉજવણી પણ કરવામાં આવે છે અને છેલ્લો મુદ્દો છે લાઈક માય સ્કૂલ તો વિદ્યાર્થી મિત્રો આ આપણને મુદ્દાઓ આપવામાં આવેલા છે તો મુદ્દાઓને આધારે આપણે નિબંધ લખીશું તો શરૂઆત કરીશું આપણે નિબંધ ધ નેમ ઓફ માય સ્કૂલ ઇઝ વિઝડમ ઇન્ટરનેશનલ સ્કૂલ વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે તમને બરાબર તો આપણી શાળાનું નામ શું છે તો મારી શાળાનું નામ વિઝડમ ઇન્ટરનેશનલ સ્કૂલ છે ઇટ ઇઝ અ વેરી બિગ સ્કૂલ બિગ એટલે કે મોટી અને વેરી એટલે કે ખૂબ જ કે તે ખૂબ જ મોટી શાળા છે ઇટ ઇઝ ઇન પટેલ નગર નિયર અને તે પટેલ ની પાસે છે ફરીવાર જોઈશું વિદ્યાર્થી મિત્રો ધ નેમ ઓફ માય સ્કૂલ ઇઝ વિઝડમ ઇન્ટરનેશનલ સ્કૂલ મારી શાળાનું નામ વિઝડમ ઇન્ટરનેશનલ સ્કૂલ છે ઇટ ઇઝ અ વેરી બિગ સ્કૂલ વેરી એટલે ખૂબ જ અને બિગ એટલે કે મોટી સ્કૂલ એટલે શાળા તે ખૂબ જ મોટી શાળા છે ઇટ ઇઝ ઇન પટેલ નગર નિયર તે પટેલ નગરની પાસે છે ત્યારબાદ બીજો પેરેગ્રાફ જોઈશું ઈટ હેઝ ફોર ફ્લોર્સ ફોર એટલે ચાર ફ્લોર્સ એટલે કે માળ કે તેના ચાર માળ છે ધેર આર 15 ક્લાસરૂમ્સ ઓન ઇચ ફ્લો ઇચ એટલે કે વર્ગખંડમાં આવેલા છે થ્રી થાઉઝન્ડ ફાઈવ હંડ્રેડ સ્ટુડન્ટ્સ આર સ્ટડી ઇન માય સ્કૂલ ત્રણ હજાર પાંચસો એટલે કે વિદ્યાર્થીઓ સ્ટડી એટલે અભ્યાસ કરવો ઇન માય સ્કૂલ એટલે કે મારી શાળામાં પાંત્રીસો વિદ્યાર્થીઓ એટલે કે ત્રણ હજાર પાંચસો વિદ્યાર્થીઓ મારી શાળામાં અભ્યાસ કરે છે માય સ્કૂલ હેઝ મેની ટીચર્સ મેની એટલે કે ઘણા બધા મારી શાળામાં ઘણા બધા શિક્ષકો છે ધે આર હાઈલી એજ્યુકેટેડ એન્ડ ધે ટીચ અસ વેરી વેલ હાઈલી એટલે કે ઊંચા લેવલનું એજ્યુકેટેડ એજ્યુકેટેડ એટલે કે શિક્ષણ પ્રાપ્ત કરવું ટીચ એટલે શીખવવું અથવા કે ભણાવવું વેરી એટલે ખૂબ જ અને વેલ એટલે કે સારું કે તેઓ ઉચ્ચ કક્ષાથી શિક્ષણ મેળવ્યું છે અને તેઓ ખૂબ જ સારું ભણાવે છે ત્યારબાદ આગળનો પેરેગ્રાફ જોઈશું માય સ્કૂલ હેઝ અ નાઇસ લાઇબ્રેરી એન્ડ અ બિગ પ્લેગ્રાઉન્ડ નાઇસ એટલે કે સુંદર લાઇબ્રેરી એટલે કે લાઇબ્રેરી અથવા પુસ્તકાલય અથવા ગ્રંથાલય એન્ડ બીગ પ્લેગ્રાઉન્ડ પ્લેગ્રાઉન્ડ એટલે કે રમતનું મેદાન અને બીગ એટલે મોટું મારી શાળામાં સુંદર લાઇબ્રેરી છે અને એક મોટું રમતનું મેદાન છે વી સેલિબ્રેટ ઓલ ફેસ્ટિવલ ઇન અવર સ્કૂલ સેલિબ્રેટ એટલે કે ઉજવણી કરવી ફેસ્ટિવલ એટલે તહેવાર ઓવર એટલે કે અમારી તો અમે અમારી શાળામાં બધા જ તહેવારો ઉજવીએ છીએ વી ડેકોરેટ ધ સ્કૂલ ઓન દિવાળી હોલી એન્ડ ઓન અધર ફેસ્ટિવલ ડેકોરેટ એટલે કે શણગારવું અમે દિવાળી હોળી અને બીજા તહેવારો પર અમારી શાળાને શણગારીએ છીએ આઈ લાઈક માય સ્કૂલ વેરી મચ અને મને મારી શાળા ખૂબ જ ગમે છે તો વિદ્યાર્થી મિત્રો આ નાનકડે એવો નિબંધ એ તમારે ઘરકામની નોટમાં લખીને તૈયાર કરવાનો રહેશે તો અહીં આપણો આ નિબંધ પૂરો થાય છે વંદે માતરમ જય હિન્દ જય ભારત